વધતા ભાવને લઈને લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે મોંઘવારીને કારણે લોકોની લાઇફ પણ હવે બદલાઈ ગઈ છે અમદાવાદમાં કાર ચાલકો ટુ ચલાવવા માટે મજબૂર બન્યા છે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે લોકો પરેશાન બન્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રહેશે તો સાયકલ લેવી પડશે તેવી સ્થિતિ છે આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ બાણું પોઈન્ટ રૂપિયા છે સત્યાવીસ રૂપિયા છે અને ડીઝલનો બાણું પોઈન્ટ બોતેર રૂપિયા છે આ એક પ્રજા ઉપર બહુ મોટો ભાર છે અને પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે આનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી છે જે મે બે હજાર ચૌદમાં પેટ્રોલ ઉપર નવ પોઈન્ટ અડતાલીસ રૂપિયા હતી જે અત્યારે બત્રીસ પોઈન્ટ નેવું રૂપિયા છે ડીઝલ ઉપર એક હજાર ત્રણ પોઈન્ટ છપ્પન એક્સાઇઝ ડ્યુટી હતી આજે એકત્રીસ પોઈન્ટ એસી રૂપિયા છે એટલે આ કેન્દ્ર સરકાર આવી મહામારીમાં પણ પોતે એક્સાઇડ ડ્યુટી વધારી અને પ્રજા ઉપર ભાર નાખી રહી છે અને એનું કોઈ પણ કારણ નથી માર્ચ અને મે બે હજાર વીસ માં સરકારે પેટ્રોલ ઉપર તેર રૂપિયા અને ડીઝલ ઉપર સોળ રૂપિયા ટેક્સ વધાર્યો છે એ અત્યારે તુરંત નાબૂદ કરવો જોઈએ અને રાજ્ય સરકારે પણ વેટ જે પેટ્રોલ ડીઝલ ઉપર લેવાય છે તે ઓછો કરવો જોઈએ એવી માગણી છે બીજું એ છે કે અત્યારે ડોલરનો ભાવ તોતેર રૂપિયા છે તોતેર પોઈન્ટ જીરો આઠ જે મે બે બે હજાર ચૌદમાં સાહીઠ પોઈન્ટ ચોપન હતો આ ડોલરનો ભાવ રૂપિયા નબળો પડવાથી એ જે આપણે જે ક્રૂડ ખરીદીએ છીએ એનો કિંમત પણ વધી જાય છે અને એનો બોજો પણ સરવાળે પબ્લિક ઉપર જ પડે છે અને આ સરકારની ભ્રષ્ટ નીતિ અને ગેરવહીવટના પરિણામે આ ડોલર ડોલરના સામે રૂપિયો નબળો પડ્યો છે ત્રીજું ઓઇલ કંપનીઓની નફાખોરી અત્યારે હમણાં રિપોર્ટ આવ્યો કે ઇન્ડિયન ઓઇલ કંપનીનો નફો એકવીસ હજાર આઠસો છ્યાસી કરોડ રૂપિયા થયો એચપીસીએલનો નફો દસ હજાર ઉપર દસ હજાર કરોડ ઉપર થયેલો છે આ કંપનીઓ આવી જો કોરોના મહામારીમાં પણ નફો કરી રહી હોય